सूरत शहर ट्राफिक रीजन 4ના મદદનીશ પોલીસ કમિશનર એલઆઈ પરમાર અને તેમની સાથે તેમની ટીમમાં અન્ય પોલીસ કર્મીઓ અને ટીઆરબી શાખાના જવાનોએ સાથે મળીને માનવતા મહેકાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું। પોલીસ કર્મચારીઓની ટીમે રવિવારે અમરોલી 4 રસ્તા નજીક અનેક ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું। સવારથી જ આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધી ચાલી હતી, જેમાં અનેક શ્રમજીવી અને ફૂટપાથ ઉપર રહેતા લોકોને ભોજનનો લાભ લીધો હતો। પોલીસ કર્મચારીઓ તેમના કાર્યમાંથી સમય કાઢવો ખૂબ અઘરી વાત છે। ભાઈ આજે બહુ સુંદર પ્રસંગ છે, આ અમરોલી જે સેક્ટર પોલીસ ચોકી છે પીઆઈની, ત્યાંના પીઆઈ ચૌધરી અને એસીપી એલબી પરમાર સાહેબ અને તુષારભાઈ હેડ કોન્સ્ટેબલ તુષારભાઈ અને અહીંયાના જે લોકસેવકો છે એ બધાના પ્રયાસથી અહીંયા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા સારું શરૂ કરવામાં આવી છે અને દર રવિવારે હવે એ લોકો અહીંયા ગરીબોને ભોજન જમાડવાના છે। તો અમે પોલીસ દ્વારા લગભગ 2 વર્ષથી દિલ્હી ગેટ પુલ નીચે મૈદરપુરા વિસ્તારમાં અઠવાડિયાના 7 દિવસ જમાડવાની વ્યવસ્થા ચાલે છે, તો એની ઘડીમાં એક વધારે મણકો જોડાયો છે અને આ જ રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે લોકોની મદદ મળે અને સહકાર મળે, તો સુરત શહેર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ જ રીતે ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે। પણ આ અપવાદોની વચ્ચે પણ સુરત શહેરના રીજિયન 4ના ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ ભૂખ્યાઓને ભોજન કરાવવાનું ઉમદા કાર્ય કર્યું, તે ખરા અર્થમાં સરાહનીય કાર્ય જરૂરથી કહી જ શકાય। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।